જો મિત્રો, હવે આપણે વાત કરીએ આરવીડીટી. આરવીડીટી ફૂલ ફોર્મ શું છે જુઓ. અહીંયા આર એટલે રોટરી, વી એટલે વેરિયેબલ, ડી એટલે ડિફરન્શિયલ, ટ્રી એટલે ટ્રાન્સફોર્મર અથવા ટ્રાન્સમીટર. ઓકે, એનું ફૂલ ફોર્મ થયું આરવીડીટી. હવે આરવીડીટીનું કાર્ય શું છે, એનો પ્રિન્સિપાલ શું. જુઓ મિત્રો, આરવીડીટીનું મુખ્ય કાર્ય એ છે કે એંગ્યુલર ડિસ્પ્લેસમેન્ટને ઇલેક્ટ્રિકલ સિગ્નલમાં ફેરવે છે. એંગ્યુલર ડિસ્પ્લેસમેન્ટને ઇલેક્ટ્રિકલ સિગ્નલમાં ફેરવે છે. કોણીય ડિસ્પ્લેસમેન્ટને ઇલેક્ટ્રિકલ સિગ્નલમાં ફેરવે છે. બરાબર, હવે આપણે વાત કરીએ આગળ આરવીડીટી કામ કરે છે. બંનેનું બંધારણ જોઈએ આરવીડીટીનું. જુઓ મિત્રો, હવે એનું બંધારણ સમજીએ. એનું બંધારણ કેવું હશે, આ બધા વાઇન્ડિંગ છે ને, બધા વાઇન્ડિંગ પ્રાઇમરી સેકન્ડરી આ બધાને ફોર્મર ઉપર વીંટાડવામાં આવશે. બધા વાઇન્ડિંગને ફોર્મર ઉપર આપણે વીંટાડી દેવાના. બીજું આ પ્રાઇમરી વાઇન્ડિંગ છે, આ પ્રાઇમરી વાઇન્ડિંગ છે વાઇન્ડિંગને છે ને આપણે એસી સોર્સ સાથે જોઈન્ટ કરવાનું. આ પ્રાઇમરી વાઇન્ડિંગને આપણે એસી સોર્સ સાથે જોઈન્ટ કરવાનું. આ સેકન્ડરી વાયરિંગ જોઈ શકો છો, આ બંને સેકન્ડરી વાયરિંગ છે. સેકન્ડરી વન, સેકન્ડરી ટુ, આ બંને સેકન્ડરી વાયરિંગ કહેવાય. બરાબર છે, આ બંનેની આટાની સંખ્યા કેવી હશે, એક સરખી હશે. આટાની સંખ્યાનો મતલબ એનું વાઇન્ડિંગનું ટર્ન. એસ સેકન્ડરી એસ વન, સેકન્ડરી એસ ટુ, આ બંનેના વાઇન્ડિંગના ટર્ન એક સરખા હશે. અને તેમનું કનેક્શન કેવું હશે, સિરીઝ ઓપોઝિશનમાં હશે. એમનું કનેક્શન કેવું હશે, સિરીઝની ઓપોઝિશનમાં હશે. સિરીઝ ઓપોઝિશનમાં એનું કનેક્શન જોડવામાં આવે છે. આ છે રોટરી કોર. બરાબર છે, રોટરી કોર જેના ઉપર પ્રાઇમરી અને સેકન્ડરી બંને વાઇન્ડિંગ વીંટાડવામાં આવી હોય તેવા ફોર્મર ઉપર બેસાડવામાં આવશે. બરાબર છે, આના પર પ્રાઇમરી અને સેકન્ડરી બંને વાઇન્ડિંગ વીંટાડેલું છે એવું ફોર્મરમાં ફરે છે. બરાબર છે, આ છે ઇનપુટ શાફ્ટ્સ. આ જુઓ છો, ઇનપુટ શાફ્ટ્સ કોર સાથે ફિક્સ કરી દેવામાં આવશે. કોર સાથે ફિક્સ કરી ફર્મરમાં મૂકવામાં આવશે. બરાબર, આ વાત થઈ એનું બંધારણ વિશે. બંધારણ એકદમ ઇઝી છે. પ્રાઇમરીને એસી સાથે, આ બંને સેકન્ડરી વાઇન્ડિંગ છે, એસ વન ને એસ ટુ, આ બંનેની આટાની સંખ્યા એક સરખી છે. આ કોર છે, બરાબર છે, એની પર પ્રાઇમરી અને સેકન્ડરી બંનેનું વાઇન્ડિંગ વીંટાડીને ફર્મર પર મૂકવામાં આવે છે, ફેરવવામાં આવે છે. આ ઇનપુટ શાફ્ટ છે, જેને ઇનપુટ શાફ્ટને કોર સાથે ફિક્સ કરીને ફર્મરમાં મૂકવામાં આવે છે. હવે જુઓ, આનો નેટ આઉટપુટ વોલ્ટેજ આ બંને સેકન્ડરી વાઇન્ડિંગના તફાવત જેટલો હશે. જે પણ આઉટપુટ વોલ્ટેજ મળશે ને, આ સેકન્ડરી આ બંને સેકન્ડરી વાઇન્ડિંગ એસ વન એસ ટુ આ બંનેનો જે પણ તફાવત મળશે ને, એ આપણો નેટ આઉટપુટ વોલ્ટેજ હશે. બરાબર છે, હવે જુઓ, જ્યારે કોર મધ્ય સ્થિતિમાં હોય, જુઓ નલ પોઝિશનમાં, કોર જ્યારે મધ્ય સ્થિતિમાં હોય જ્યારે કોર મધ્ય પોઝિશનમાં હશે ને, આ બંને વાઇન્ડિંગ સેકન્ડરી વાઇન્ડિંગ એસ વન એસ ટુ ની અંદર ફ્લક્સ એક સરખું ઉત્પન્ન થશે, ઈએમએફ એક સરખું જનરેટ થશે, પણ એ પણ વિરુદ્ધ દિશામાં હશે. એટલે એનો નેટ આઉટપુટ વોલ્ટેજ કેવો હશે, ઝીરો હશે. આ બંનેની અંદર જ્યારે નલ પોઝિશન, જ્યારે કોર મધ્ય સ્થિતિમાં હશે ત્યારે આ બંને
સેકન્ડરી વાઇન્ડિંગની અંદર એસ વન ને એસ ટુની અંદર ઈએમએફ એક સરખો ઉત્પન્ન થશે, અને નેટ આઉટપુટ વોલ્ટેજ કેવો છે? ઝીરો હશે, કેમ કે આ બંને વિરુદ્ધ દિશામાં ઉત્પન્ન થાય છે, એટલે એનું નેટ આઉટપુટ વોલ્ટેજ ઝીરો હશે. હવે જોઈએ આપણે એને કઈ દિશામાં, જો મિત્રો જ્યારે જ્યારે કોર્સર એ એન્ટીક્લોક હોય દિશામાં ફરે છે ખસેડવામાં આવે ત્યારે એસ વન ની અંદર, આ એસ વન છે સેકન્ડરી વાઇન્ડિંગ, એસ વન ની અંદર ફ્લક્સમાં વધારો થશે, ત્યારે એસ ટુ ની અંદર સેકન્ડરી એસ ટુ ની અંદર ફ્લક્સમાં ઘટાડો થશે. અહીંયા સેકન્ડરી એસ વન ની અંદર ઈએમએફમાં વધારો થશે, સેકન્ડરી એસ ટુ ની અંદર ઈએમએફમાં ઘટાડો થશે. આ બંનેનો તફાવત જે મળશે એ આપણો આઉટપુટ વોલ્ટેજ હશે. એસ વન એસ ટુનો તફાવત એ આપણો આઉટપુટ વોલ્ટેજ હશે. આપણે એમ કહી શકાય કે એસ વન સેકન્ડરી વાઇન્ડિંગ એ ફેઝમાં હશે, બરાબર, કારણ કે અહીંયા પોઝિટિવ વેલ્યુ મળ્યું છે. જ્યારે ક્લોક વાઇઝ દિશામાં હશે ત્યારે કોર જ્યારે ક્લોક વાઇઝ દિશામાં આવશે, પેલા કેવું હતું એની ક્લોક વાઇઝ દિશા હતું, કોર કઈ દિશામાં જોયું, ક્લોક વાઇઝ દિશામાં. સેકન્ડરી એસ ટુ ની અંદર ફ્લક્સમાં વધારો થશે ત્યારે સેકન્ડરી એસ વન ની અંદર ફ્લક્સમાં ઘટાડો થશે, ત્યારે સેકન્ડરી એસ વન ની અંદર ઈએમએફમાં વધારો થશે, એ સમય સેકન્ડરી એસ વન ની અંદર ઈએમએફમાં ઘટાડો થશે. આ બંનેનો તફાવત જે મળે એ આપણને નેગેટિવ મળશે, બરાબર છે. એટલે જુઓ મિત્રો, કોરની સ્થિતિ ઉપર આપણે વેલ્યુ મળે આઉટપુટ વોલ્ટેજ, આઉટપુટ વોલ્ટેજ આપણા કોરની ફંક્શન ઉપર મળે, કોર કઈ દિશામાં ફરશે એન્ટી ક્લોક વાઇઝ કે ક્લોક વાઇઝ, એ પ્રમાણે આપણે જે વેલ્યુ મળશે એ પ્રમાણે આઉટપુટ વોલ્ટેજ મળશે. આપણા આઉટપુટ વોલ્ટેજ માપીને અને તેમના ફેઝને ઇનપુટ પ્રાઇમરી જોડે સરખાવીને, આપણે આઉટપુટ વોલ્ટેજ માપીને એના પ્રાઇમરી વેલ્યુ સાથે સરખાવીને આપણે એંગ્યુલર ડિસ્પ્લેસમેન્ટ અને તેની દિશા જાણી શકાય, બરાબર છે. આઉટપુટ વોલ્ટેજ અને પ્રાઇમરીનો ઇનપુટ આ બંને વચ્ચે સરખાવો એટલે આપણે એંગ્યુલર ડિસ્પ્લેસમેન્ટ અને તેની દિશા જાણી શકાય. આરવીડીટીનો ઉપયોગ એંગ્યુલર ડિસ્પ્લેસમેન્ટ માપવા માપન માટે થાય છે.